આ બાઇક જરૂરથી સામાન્ય લાગે છે, પણ તેમાં લગાવાયેલી આ કીટ ખૂબ જ અસાધારણ છે. ખેડૂત પુત્ર એવા ઘનશ્યામભાઈનો દાવો છે કે આ કીટ દ્વારા તેમની બાઇક પાણીથી દોડે છે. ભાવનગરના લાખણકા ગામના ઘનશ્યામભાઈએ આ કીટ તેમની આગવી કોઠા સૂઝથી બનાવી છે. કીટનો અંદાજિત ખર્ચ 5000 જેવો થાય છે. ત્યારે એ પણ જાણી લો કે આ કીટ કઈ રીતે કામ કરે છે. આ કીટ જેમાં છે એક વોટર ટેન્ક, સાથે જ રહેલી છે કેટલીક ધાતુની પ્લેટ. આ કીટમાં પાણી જતા જ તેમાં રહેલો હાઇડ્રોજન વિદ્યુત દ્વારા છૂટો પડી જાય છે અને તે હાઇડ્રોજનથી ચાલે છે એન્જિન. ઘનશ્યામભાઈનો દાવો છે કે તે છેલ્લા 3 મહિનાથી તેમની બાઇક પાણીથી ચલાવી રહ્યા છે. અને આ કીટ અમને એવું લાગ્યું કે અહીંયા એમ નોખી નોખી ટેકનોલોજી કરતા હોય, તો એમ થયું કે આપણે જો પેટ્રોલની જગ્યાએ પાણી ઉપયોગમાં આવી જતું હોય અને ગાડી એવરેજમાં ફારફેર થતો હોય તો લાવો ને કંઈક આવું છે સંશોધન કરીએ. અને એ પ્રમાણે મેં આનું સંશોધન કર્યું ને બધું અલગ અલગ જગ્યાએથી બધી મેટલો લાવીને ફિટ કરી અને એમાં મેં સફળતા. પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણનો ભાવ આસમાને પહોંચ્યો છે, ત્યારે પાણી દ્વારા ચાલતી બાઇકના સંશોધનને ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે જોડાયેલા લોકો બિરદાવી રહ્યા છે, તો સાથે જ આ સંશોધનના દાવાને યોગ્ય ઠેરવી રહ્યા છે, જ્યારે ગ્રામજનો પણ ઘનશ્યામભાઈના દાવાને સમર્થન આપી રહ્યા છે. ઘનશ્યામભાઈની ગાડી પાણીથી ચાલતી મેં જોઈ, તપાસ કરી અને ટેકનિકલ રીતે મને ખબર હતી ગાડીની અને કીટની બંનેની, એટલે મેં તપાસ કરી. પાણીથી ખરેખર ગાડી હાલે છે. પાણીની અંદર મેટલ આપીને પાવર આપવાથી વિદ્યુત વિભાજન થઈને H2O છૂટો પડે, હાઇડ્રોજનના 2 ભાગ અને 1 ભાગ ઓક્સિજનનો, અને હાઇડ્રોજન ગેસથી ગાડી ચાલે છે. અમે અને કલ્પના પણ નહોતી કરી કે આ ગાડી પાણીથી ચાલે છે, પણ પ્રત્યેક આવીને નજર કરીને જોયું અને પછી આપણે પોતે મેં બાઇક ચલાવીને જોયું ત્યારે ખરેખર અહેસાસ એવો થયો કે પાણીથી આ લોકો ગાડી બહુ વ્યવસ્થિત અને સારી રીતે ચલાવી છે. નવાઈની વાત તો એ પણ છે કે પાણીથી ચાલતા બાઇકની એવરેજ પણ ખૂબ જોરદાર છે. દાવો તો એવો કરવામાં આવ્યો છે કે 500 મિલીલીટર પાણીમાં 140 થી 160 કિલોમીટર બાઇક ચાલે છે. ઓટોમોબાઈલ ક્ષેત્રના શિક્ષણવિદો માને છે કે આવનારા સમયમાં ઇંધણની અછત સર્જાવાના કિસ્સામાં આ સંશોધન ખૂબ જ મદદરૂપ થઈ શકે તેવું છે. ઓછું શિક્ષણ અને વ્યવસાય ખેતીવાડી, તેમ છતાં આગવી કોઠા સૂઝ અને મિત્રો સાથેના મનોમંથન બાદ બનાવાયેલી આ કીટ ચમત્કાર સર્જી શકે તેવી છે. પાણીથી બાઇક દોડાવવાનો દાવો કરનારા ઘનશ્યામભાઈના સંશોધનના ભાવનગર પંથકમાં ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ સંશોધન પાછળ જો હજી વધુ મહેનત કરવામાં આવે તો ખરા અર્થમાં દેશભરમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકાય તેમ છે. અજીત ગઢવી, TV9, ભાવનગર.